આજે આપણે જો ગઈકાલે આપણે વાત કરી હતી અમંદિત ધોરણ કે સમય જાય તો ધોરણ મન પડતા જાય કારણ કે અવરોધ હોય માધ્યમનો એમનેમ ધોરણ ચાલુ ન રહીએ હકીકત એ છે હિચકો એમનેમ ચાલુ રહીએ પરંતુ જો આપણે હિચકો ચાલુ રાખવો હોય તો બાહ્ય પણ લડાવો બાહ્ય આવત બળ એટલે કે એકવાર લગાવી મુક્તિ દેવ ના ચાલે સમયાંતરે બળ એની પર લગાવવો પડે તો હિચકો ચાલુ રહે અને પોતાનો કમસ્તાર જાળવી રાખે કેટલો હોય એટલે દૂસરો પડતો જાય તો કમસ્તાર જાળવી રાખવો હોય એટલે એ જેટલો અચળ રાખવો હોય કમસ્તાર તો બાહ્ય બળ લગાવવું પડે તો એનો કમસ્તાર જળવાઈ રહે પણ પછી આવૃત્તિ બદલાઈ જાય એમને એમ જીતકો જ્યારે હાલતો હોય ને તો પોતાની પ્રાકૃતિક આવૃત્તિ દોલન કરતો હોય દરેક પદાર્થને પોતાની પ્રાકૃતિક આવૃત્તિ હોય એમ એ દોલન કરતો હોય જેવું બળ લગાડીએ તો જે આવૃત્તિ બળ ની હોય ને એ મુજબ હાલવું પડે તો જયારે બળ લગાડશું ત્યારે એ દોલન ની આવૃત્તિ જે છે એની મૂળ આવૃત્તિ નહીં રહી પણ બદલાઈ જશે કોની આવૃત્તિ થઈ જશે બળ ની આવૃત્તિ બળ જેમ લગાડશે એમ હાલશે ધ્યાન રાખવાનું છે આપણે બાહ્ય બળ લગાડીએ છીએ હવે કમસ્તાર હિતકારે જાળવી રાખવા માટે બરાબર તો સૂત્ર કેમ બને આમાંથી કાંઈ જ પૂછવાનું શું નહીં બરાબર છે કાંઈ છે નહીં જે પૂછવાનો તે વાત થઈ ગઈ તો ટોપિક ભણવો હોય તો કામ લાગે આપણને બરાબર છે એટલે સમજવાની વાત છે ખાલી બીજું કાંઈ છે નહીં અમારી ચિંતા મૂકીને એકદમ હળવાશથી મગજ ફ્રી કરી દો આજ કોઈ સૂત્ર લખવાનું આવવાનું નથી આવવાનું એટલે સમજવાનું છે સૂત્ર તૈયાર રહે પછી આપણે કોઈ સાબિતી આપવાની છે નહીં તો બાહ્ય બળ આપીને જ્યારે આપણે દોલન જાળવી રાખીએ છીએ તો એવા દોલનો કહેવાય છે પ્રણોદિત દોલન અથવા બીજું નામ છે આનું બળ પ્રેરિત દોલન તો જો કોઈ પણ તંત્ર છે જ્યારે સાગર કરતું હોય અવમંદિત દોલન આપણે આવું ભણી ગયા ને કે એને લાગતું કુલ બળ એમ બરાબર શું હતું એક તો પુનઃસ્થાપક બળ પછી અવરોધ બળ મતલબ અવમંદિત કરતું બળ ડીએક્સ બરાબર વૈચારની વાત કરું છું આ બે માઇનસ શું કામ છે બે આ તો માઇનસ શું કામ છે કે રે બી વિરુદ્ધમાં હોય ગતિ ને અવરોધ છે આ માઇનસ શું કામ છે તો કે સ્થળાંતરની વિરુદ્ધમાં લાગતું છે બરાબર પુનઃસ્થાપક બળ હવે એક બળ બાર છે તમે જે બાર ધક્કો મારો હિંચકાને એ તો કેમ મારશો હિંચકો આમ જાય છે તો આમ જ બળ મારશો ને આમ આવે તો આમ જ મારશો એ અવરોધ કરનારું નહીં હોય એ તો ઉર્જા આપનારું હશે એ દોલનને ઉર્જા આપે છે દોલનની ઉર્જા ઘટાડતું તો એ બળને પ્લસ જશો આવે અને એ છે એ આવર્ત બળ છે મતલબ આવર્ત એટલે કોષ અથવા સાઈન આધારિત હોય કેવું હોય સમય અને એનું મૂલ્ય એ રીતે બદલે એવું હોય એનું મહત્તમ મૂલ્ય 1-0 હોય સપોઝ પણ એ કોસની જેમ બદલાતું હોય કોસ સાથે મતલબ કે ઓમેગા ટી પ્લસ ફાય આ કુલ હવે ઓમેગા આપણે નહીં ચાલે બાહ્ય બળ નહીં ચાલશે એટલે કઈ ઓમેગા ડી ડી મતલબ ડ્રાઇવિંગ ફોર્સ ડ્રાઇવિંગ ફોર્સ છે જે ચાલન બળ છે બળ જે ચાલન બળ છે એની જે આવૃત્તિ હોય એ ઓમેગા ડી છે આ છે એ બળનું મહત્તમ મૂલ્ય આ છે એની પ્રારંભિક કળા કુલ આપણું નામ દેવામાં આવે અને આ સમય આધારિત બળ છે આ બળ કેવું છે અને પીડ વિધે આમ નામ દર્શાવાય સમય આધારિત બળ છે આ એક કરવું પડે તો હવે આ આપણું સૂત્ર થઈ ગયું બળ પ્રેરિત દોલનનું સૂત્ર થઈ ગયું કેવું થઈ ગયું આ કાઢ નાખ્યા આપણે તો સૂત્ર કોનું બનતું હતું અવમંદિત દોલન કોનું એમાં આપણે આ કાઢ ના કરો તો સૂત્ર કોનું બનતું હતું સરળ આવત ગતિ આદર્શ કેવી આદર્શ ખાલી એટલું હતું તો એટલું આવ્યું તો અવમંદિત દોલન એટલું આવ્યું તો ભણી ગયા દેવા સ્થળાંતરનું એટલે
ने एक्सपायरी ने एक्स लेगा बीच का बात करी ना वत्ता एम जीरो कोस ओमेगा डी એટલે ડ્રાઇવિંગ ફોર્સ ને આવું થી ચાલક બળ ને આવું પ્લસ માટે વન આમ લઈ જાઓ અથવા આપણે નામ લઈ લો તો એમ ઇન્ટુ એક્સ અપોન ડીટી ટુ પ્લસ કે એક્સ પ્લસ બી ડીએક્સ બાય ડીટી ઇઝ ઇક્વલ ટાઈમ હોય તો એફ જીરો કોસ ઓમેગા ડીટી પ્લસ અને હું એમ વડે ભાગી નાખું બે કોર તો ડી ટુ એક્સ અપોન ડીટી ટુ વત્તા એ બાય એમ આવે ને અહીંયા એમ વડે ભાગું અહીંયા એમ વડે ભાગું અહીંયા એમ ભાગ્યા એમ લે અહીંયા કે ભાગ્યા એમ ડી ટુ એક્સ તો છે જ અહીંયા બી ભાગ્યા એમ ડી એક્સ વાય ડી ટુ અને અહીંયા એફ ઝીરો ભાગ્યા એમ અને આ તો ગુણાકારમાં છે આ થઈ ગયું ને આપણે આ ત્રણોથી દોલન માટેનો વિકલ સમીકરણ છે એનું થયું જે પ્રણોદિત દોલન માટેનું વિકલ સમીકરણ છે વિકલ સમીકરણ શું કામ એને એમાં વિકલ આવે છે શું આવે છે એવું સમીકરણ તમે અત્યારે ઘણા ધોરણ દસ માં કે વિકલ આવતું વિકલ વિકલ આવતું એવું સમીકરણ હોય તો વિકલ સમીકરણ કહેવાય આનો ઉકેલ શું આવે આનો ઉકેલ આ પ્રમાણે હોય છે સારું સમીકરણ છે જેનો ઉકેલ જેનો ઉકેલ x બરાબર a cos ઓમેગા d t પ્લસ pi લઈ શકાય લઈ આનો ઉકેલ જો આપણે સાબિત દેવાની છે ને પણ અહીંયા માત્ર ને માત્ર આપણે a અને pi ને સૂત્ર હું આવે છે તમારે સાબિત દેવા જાય તો અઘરી પડે ત્યાં દેવાની છે ને આપણે આનો કવ વિસ્તાર હવે કેમ કરતા કે હવે ખાલી ઓમેગા નથી હવે તો બળ ને ઓમેગા એમ કે નહીં તો એનો આવશે આ મામલો જ્યાં જ્યાં એ બરાબર હું દેશું ઉપર એમ ઝીરો નીચે રૂટમાં એમ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ડી નો સ્ક્વેર બરાબર અને પ્લસ અહીંયા શું આવશે ઓમેગા મે પણ ઓમેગા તો સૂત્ર આપ્યું તમારે એમાં ઓમેગા ડી ઇન્ટુ બી આખા નો વર્ગ છે ને જો એવું સૂત્ર છે એ બરાબર વન બાય ટુ છે ને આ તો રૂટ કર્યું ને એક થયું ને આ જો એમ સ્ક્વેર છે પછી ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ડી સ્ક્વેર છે એનો વર્ગ છે પ્લસ છે ઓમેગા ડી નો વર્ગ છે બી નો સ્ક્વેર છે ઉપર વન બાય ટુ છે એટલે રૂટ અને ઉપર એમ ઝીરો આપણે સાબિત કરવાની જરૂર નથી આપણે કમ વિસ્તાર આમ થશે આપણે તે સમય આવ્યો ખરી આમાં ક્યાંય સમય છે એનો મતલબ શું થયો કે આ સમય આધારિત કમ વિસ્તાર સમયના આધારે ઘટતો નથી કેવો રહે છે અચળ કમ વિસ્તાર અચળ જેનો હોય જેવો હોય જેવો ધક્કા દેવા વાળો હિસકા વાળો જેવો હોય અણધડ હોય તો અણધડ અને વ્યવસ્થિત હોય તો વ્યવસ્થિત એ મુજબ કમ વિસ્તાર રે ઓછો થાય વધુ થાય પણ અચળ રે કેવો રે બદલે નહીં સમય અચળ થઈ જવું બીજું શું ગોતવાનું હા આની જગ્યાએ એમ કૌંસ કર્યો છે ને એની ઉપર 1/2 કરી ને એમ નહી આયા ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા ડી નો સ્ક્વેર એ વસ્તુ એટલે વર્ગમૂળ થઈ જાય ને નહીં બેન એવું નથી આમાં તમે હું કેસ ભણી લે એ કે રૂટ રૂટ તમે લખો છો તો આ ન લખો એમ કેમ કે આ ન લખો હા ન લખો
તો જો સામેથી માં આવે તો આ લખવો જ પડે ને. વર્ગમૂળ જ છે. સૂત્ર સામે આપણે કરવાનું નથી. ખૂણા મળે વી ઝીરો અને એક્સ ઝીરો શું છે? તો કે વેગ અને સ્થાન છે. ક્યારે? તો કે શરૂઆત ટી બરાબર ઝીરો સમય. ક્યારે? અને ઓમેગા ડી શું છે? ચાલક બળની આવૃત્તિ. કોની આવૃત્તિ? ચાલક બળની કોની આવૃત્તિ છે? અને કોઈ સમજ આપણે દેવાની છે આજે? કાંઈ એને પૂછશો પણ નહીં. પણ ક્યાંક તમારે કદાચ આવી ગયું નીટમાં કામ લાગે ને, આવું સૂત્ર વાપરો આપણને ખબર પડે કે આવું આવતું ખરી પ્રવૃત્તિ ધોરણ. એના માટે આપણે મુદ્દા કરીએ છીએ આ રીતે. અને શરૂઆત ક્યાંથી ગણવાની? આમાં શરૂઆત ક્યાંથી ગણવાની? હિચકો હાલતો હોય મેળે મન પડતો હોય ત્યારથી નહીં. આપણે બળ લગાવવાનું જે શરૂ કરીએ ત્યારથી બળ લગાવવાનું શરૂ કર્યું ને એને ટી બરાબર ઝીરો લેવાનું. ત્યારથી બળ લગાવવાનું શરૂ કરીએ ને ત્યારે હું લેવાનું ટી બરાબર ઝીરો. અને એ વખતે સંતુલન સ્થાન એક્સ બરાબર ઝીરો લેવાનું. અને જેથી જેટલું દૂર હોય શરૂઆતમાં સંતુલન જેટલું બળ શરૂ જ્યારે બળ જઈએ એટલે અહીંયા આવીને બળ જઈએ તો એટલું એક્સ ઝીરો આવે. અહીં શરૂ કરીએ આટલું શરૂ કરીને બળ જાય તો આ એટલું એક ઝીરો આવે. વચ્ચે જે ભરે આવ્યો હોય શરૂ કરીને બળ જઈએ તો એક ઝીરો બરાબર ઝીરો. એક ઝીરો બરાબર ઝીરો. તો ક્યાંથી આપણે ધક્કો મારવાનું શરૂ કરીએ છીએ? એ એક ઝીરો. અને એ વખતેનો વેગ શું છે? ધક્કો મારવાનું શરૂ કર્યું એ વી ઝીરો. સ્ટાર્ટ કર્યું ત્યારે એ વી ઝીરો. આ શુકર દ્વારા દેવાય છે. તો આ મામલો તો આપણો પતી ગયો બરાબર. તો આ ફટાફટ નોંધ કરી લ્યો.